આમ આદમી પાર્ટીમાં જીત્યા બાદ પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા 5 કોર્પોરેટરોના સભ્યપદ રદ કરી તેઓ સામે કાર્યવાહીની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. સુરત આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરોએ આપના ઝાડુ છોડી ભાજપનો ખેસ પહેરતા જ રાજકીય ગરમાટો ફરી આવ્યો છે. તો હજુ પણ આપના કોર્પોરેટરોને ખરીદવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે પક્ષપલટો કરનાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના સભ્યપદ રદ થાય અને તેઓ સામે પક્ષાંતર ધારા પ્રમાણે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આજથી 4-5 દિવસ પહેલાં સુરત મહાનગરપાલિકાના 5 જનપ્રતિનિધિઓ કે જેઓ આમ આદમી પાર્ટીના મેન્ડેટ હેઠળ ચૂંટાયા હતા એમણે પ્રજા સાથે દ્રોહ કરી, જનતાના મતનું અપમાન કરી, આમ આદમી પાર્ટીમાંથી નીકળી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો એ જનતાના મતનું અપમાન છે, જનાદેશનું અપમાન છે. એના અનુસંધાને આજ રોજ સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા ગયેલા, એમને અરજી કરવા માટે આવેલા કે આ તમામ જનપ્રતિનિધિઓએ પ્રજાદ્રોહ કરેલો છે, જેથી કરીને એમનું મહાનગરપાલિકાના સભ્યપદ તરીકેનું, નગરસેવકનું, કાઉન્સિલરનું પદ રદ કરવામાં આવે. પરંતુ કમિશનર સાહેબ હાજર ન હોવાથી ડેપ્યુટી કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ હાજર હતા, એમને આવેદનપત્ર આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે આ તમામ પ્રજાદ્રોહી નગરસેવકોનું, જનપ્રતિનિધિઓનું સભ્યપદ રદ કરવામાં આવે. આમ આદમી પાર્ટીમાંથી 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે તો હજુ પણ કેટલાક કોર્પોરેટરો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા રાજકીય વર્તુળમાં ચાલી રહી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.